जामनगर वासियों टैक्स बाकी हो तो भरी देजो, नहीं तो दिवाली एज घर विहोणा थई जशो, दिवाली ए सर्जाशे होळी। जामनगर ना टैक्स चोरो सुधरी जजो, महानगरपालिका नो टैक्स बाकी हो तो टैक्स भरी देजो, नहीं तो दिवाली एज घर विहोणा बनी जशो। केमके जामनगर महानगरपालिकाए टैक्स न भरनारा लोको सामे लाल आंख करी छे। जामनगर महानगरपालिकाए टैक्स नी वसूलात माटे मिलकत जप्ती नी झुंबेश शुरू करी। दिवाली टाइमे महानगरपालिका नी शाखाए आळस मरडी टीमो बनावी स्थळ वसूलात अने मिलकत सील करवानी कार्यवाही शुरू करी। 400 करोड़ नी मिलकत वेरा, पाणी वेरा अने व्यवसाय वेरा नी रकम नी वसूलात माटे अनेक नोटिसो आपवामां आवी हती। आम छतां टैक्स न भरनारा लोकोना पेटनुं पाणी हलतुं न हतुं, जेथी वेरा न भराता महानगरपालिकानी टीमोए मिलकत सील करवानी कार्यवाही शुरू करी छे। पहला ज दिवसे 16 मिलकतो सील करवामां आवी छे अने 4 मिलकतधारको पासेथी स्थळ पर ज वेरो वसूलवामां आव्यो छे। दिवाळी टाणे पाટણવાસીઓ થયા પરેશાન, રિક્ષાના પૈડા થંભી જતા વધી મુશ્કેલી। દિવાળીના સમયે જ પાટણના રાધનપુરમાં રિક્ષા ચાલકો ભૂખ હડતાલ પર ઉતર્યા છે। રિક્ષા સ્ટેન્ડની માંગ સાથે રિક્ષા એસોસિએશનના સભ્યોએ મામલતદાર કચેરીમાં ધરણા કર્યા છે। જૂના રિક્ષા સ્ટેન્ડ પર દબાણો કરાયાનો રિક્ષા ચાલકોએ દાવો કર્યો છે। રિક્ષા સ્ટેન્ડ ન હોવાને કારણે પોલીસ વારંવાર હેરાન કરતી હોવાનો રિક્ષા ચાલકોએ આક્ષેપ કર્યો છે, જેના કારણે વહેલી તકે રિક્ષા સ્ટેન્ડ બનાવવાની માંગ કરાય છે। માંગ ન સ્વીકારાય ત્યાં સુધી ભૂખ હડતાલ યથાવત રાખવાની જાહેરાત કરાય છે। રિક્ષા ચાલકોની હડતાલના પગલે સ્થાનિકોને ભારે પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે। વલસાડમાં રેલવે વિભાગની બેદરકારી આવી સામે, કોઈ પણ પ્રકારની સેફટી વિના કામદારો કામ કરતા દેખાયા। દિવાળી પહેલા વલસાડમાં કામદારોની જિંદગી પર ઉભો થયો ખતરો, જીવનું જોખમ ઉભું કરનારું બીજું કોઈ નહીં પરંતુ રેલવે વિભાગ જ છે। વલસાડના રેલવે સ્ટેશનને દિવાળીએ સજાવવા કામદારોના જીવ જોખમમાં મૂક્યા। આ કામદારો કોઈ સેફટી વગર 50 ફૂટ ઊંચા ઓવરબ્રિજ પર કલરકામ કરતા જોવા મળ્યા। એક તો કોઈ સેફટી વગર રંગરોગાન કરી રહ્યા છે, બીજું કે બ્રિજની બાજુમાંથી હાઈ ટેન્શન વાયર પણ પસાર થઈ રહ્યો છે। કામદારોનો આ વિડીયો વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે રેલવે સ્ટેશનના જવાબદારો પોતાની દિવાળી સુધારવા મજૂરોની દિવાળી બગાડી રહ્યા છે, ત્યારે જો દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ? શું રેલવે વિભાગને લોકોના જીવની ચિંતા નથી? આણંદના ઉમરેઠમાં છવાયું ગંદકીનું સામ્રાજ્ય, તળાવ કિનારે થયા કચરાના ઢગલા। દિવાળી ટાણે ઉમરેઠના લોકોને ગંદકીમાં રહેવાનો વારો આવ્યો છે। નગરપાલિકાના બેદરકારીના કારણે ઉમરેઠ બન્યું કચરાનું શહેર। આણંદના ઉમરેઠમાં નગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। શહેરના ઐતિહાસિક તળાવના કિનારે જાડી ઝાંખરાનો કચરો જોવા મળે છે। ગ્રામજનોનું કહેવું છે કે પાલિકાના કર્મચારીઓ સમગ્ર શહેરમાંથી કચરો ભેગો કરી ગામના રહેણાંક વિસ્તારમાં કચરો નાખી નિકાલ કરે છે। શહેરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય હોવાથી સ્થાનિકો ત્રસ્ત બન્યા છે। ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય રહે છે, તો બીજી તરફ આ સમગ્ર મામલે પાલિકાના અધિકારીઓના પેટનું પાણી પણ નથી હલતું। ઉમરેઠ શહેરમાં કચરા નિકાલની કોઈ ડમ્પિંગ સ્ટેશન પણ નથી। ન્યૂઝ 18 ગુજરાતીએ જ્યારે ઉમરેઠ શહેરના લોકોનો કચરો નિકાલના પ્રશ્ન અંગે ઉમરેઠ નગરપાલિકાની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઉમરેઠ પાલિકાના પ્રમુખ તેમજ ઉપપ્રમુખ સહિત કોઈ પણ ચૂંટાયેલ સભ્ય હાજર ન હતા। એટલે તંત્રને સ્વચ્છ શહેર રહે તેવી ઈચ્છા જ નથી। લોકોના પૈસે જલસા કરતા સત્તાધીશોને પ્રજાની સમસ્યા હલ કરવામાં રસ નથી।